હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું ડિમ્પલ પટેલ અને સ્વાગત કરું છું તમારું મારા યુટ્યુબ ચેનલમાં. અને અત્યારે વાગી રહ્યા છે 5:00. તો હમણાં જ ગાયાવાનો ટાઈમ થઈ જશે. અને હું આજે બેગ સીવવાની હતી, મતલબ હેન્ડ પર સીવવાની હતી, તો કીધું ચાલો તમારી સાથે પણ વિડીયો શેર કરી હેન્ડ પર્સનો. તમને બધાને ગમશે અને તમે જરૂરથી બનાવશો એવી આશા રાખું છું. તો આ ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંયા મેં કપડાં કાઢી નાખ્યા છે. કલર કોમ્બિનેશનમાં મેં બે કલરના કપડાં કાઢ્યા છે. એનો કલર આમ તો પિસ્તા કલર છે, પણ ખબર નહીં કેવો કલર દેખાય છે આમાં. તો આમાંથી હું બે ટુકડા એવા પસંદ કરી લઈશ કે જેમાંથી સારી એવી બેગ બની જાય. ટુકડા તો બહુ બધા છે, નાના મોટા નાના મોટા. તો અહીંયા મેં આ બે પીસ આવું પસંદ કર્યા છે, તમે જોઈ શકો છો. તો આને આપણે રાખીએ સાઈડમાં અને આના બનાવશું આપણે બેલ્ટ. તો આપણી ડિઝાઇનર એવી બેગ રેડી થઈ જશે. અને આદ્યાબેન અહીં, આદ્યા શું કરે છે? આદુ ઈ શું કરે? ચાંદલા કેટલા ચોડ્યા બતાવ તો. તો આપણે બેગ બનાવવા માટે જોઈશે સ્પંજ. જો તમારી પાસે તમને સ્પંજ ના લેવો હોય તો તમે મેન્સવેર કપડાં આપણે ખરીદીએ ત્યાંથી તમે આવો જાડોવાળો સ્પંચ લઈ શકો છો. તમે એમને કહેશો કે મને સ્પંચની જરૂર છે તો એ આપી દેશે. એમ જ હું જ્યારે શીખતી હતી બેગ ત્યારે હું આવી જ રીતે કરતી હતી. અને તમને જરૂર પડશે ગ્રેની. જો તમારી પાસે ગ્રે પણ ના હોય તો ગ્રેમાં તમે શોપિંગ બેગ આવે છે ગ્રેની, તે શોપિંગ બેગનો તમે યુઝ કરી શકો છો. હું તમને બતાવી દઉં કેવી શોપિંગ બેગ. આ ટાઈપની તમે બેગ યુઝ કરી શકો છો જે ગ્રેની આવે છે. ગ્રે જોઈએ છે પણ થોડુંક હલકું હોય છે. પણ જો તમે ઓર્ડરથી બનાવતા હો, તમારા માટે બનાવતા હો, તો તમે આ યુઝ કરી શકો છો. પણ જો તમે ઓર્ડરથી બનાવતા હો તો મેક શ્યોર કરો કે તમે ગ્રેથી જ બનાવો. તો અહીંયા મેં સ્પંચ, ગ્રે અને કપડાંને જોઈન્ટ કરી અને ચાલુ સાઈડ સિલાઈ લગાવી અને લાઇનિંગ લગાવી લીધી છે. તો એનો માપ છે 9.5x8 ઇંચના બે પીસ લીધા છે. સેમ મેં અસરનો પીસ કટ કર્યો છે અને બીજું એક અસરનો પીસ કટ કર્યો છે જેનો માપ છે 9.5x7 ઇંચનો. અને ઉપરથી મેં આવી રીતે પટ્ટી જોઈન્ટ કરી લીધી છે, સિલાઈ લગાવી લીધી છે. અને એક અસરનો પીસ લેવાનો અને એમાં જે આ પોકેટ બનાવવાનું છે આપણને, તો ત્રણે સાઈડ સિલાઈ લગાવી લેવાની અને વચ્ચે પણ એક સિલાઈ લગાવી લેવાની છે. હું ભૂલી ગઈ હતી તો હું પાછળથી લગાવું છું. તો ત્રણે સાઈડ સિલાઈ લગાવી અને વચ્ચે પણ તમને એક સિલાઈ લગાવી લેવાની જેથી બે પોકેટ આપણા બની જાય. અહીંયા મેં બેલ્ટ લીધો છે 14x3 ઇંચનો લીધો છે. બે પટ્ટી લીધી છે મેં અને બંને સાઈડથી ફોલ્ડ કરી અને ઉપરથી બંને સાઈડ સિલાઈ લગાવી લેવાની છે. ફોલ્ડ કરતું જવાનું અને સિલાઈ લગાવતું જવાનું. તમે વચ્ચે ગ્રે નાખવો તો તમે નાખી શકો, પણ મારું કપડું ઓલરેડી કડક હતું એટલે મેં ગ્રે નથી નાખ્યો. તમે નાખી શકો તમે ઈચ્છો તો. તો બીજો બેલ્ટ પણ આવી જ રીતે બનાવી લઈશું. અને જે મેઇન આપણો પીસ હતો, ફેબ્રિક હતો, એને લીધું અને સેન્ટરનું માર્ક કરવાનો છે અને બંને સાઈડ 2-2 ઇંચ રાખી અને બેલ્ટ લગાવી લેવાના છે આપણને. સેન્ટરથી બે સાઈડ 2 ઇંચ 2 ઇંચ બંને સાઈડ 2-2 ઇંચ રાખ્યા છે અને ઉપરથી સિલાઈ લગાવી લીધી છે. અને એક આપણે અસ્તરનો પીસ કટ, જે આપણે અસ્તર જોઈન્ટ કર્યું હતું એમાં જો મેં હવે લગાવું છું, મેં પહેલાં જ લગાવી લેવાની છે તમને.
તો વચ્ચે મેં જીપ રાખી છે, મેઇન ફેબ્રિકની ઉપર જીપ રાખી છે અને જીપની ઉપર મેં અસ્તરનો પીસ રાખ્યો છે. ઉપરથી સિલાઈ લગાવી લીધી છે, એક્સ્ટ્રા જીપને કટ કરી અને ઉપરથી ફોલ્ડ કરી અને ધારની સિલાઈ લગાવી લેવાની છે. ધારની સિલાઈ લગાવવાથી અસ્તર અને મેઇન ફેબ્રિક આપણું જોઈન્ટ થઈ જશે અને ફિનિશિંગ સારી આવશે. તો બીજો જે આપણો ફેબ્રિક હતું, મેઇન પીસ હતો, એમાં પણ આપણે એવી જ રીતે બેલ્ટ લગાવી અને જીપમાં જોઈન્ટ કરી લઈશું. હવે જીપની ઉપર આપણે મેઇન ફેબ્રિક રાખવાનું છે અને જીપની ઉપર આપણે અસ્તર રાખવાનું છે અને ઉપરથી સિલાઈ લગાવી લઈશું. આ બેગ બહુ જ ઇઝી છે બનાવવામાં. આમાં પણ આપણે ધારની સિલાઈ લગાવી લઈશું ઉપરથી. સિલાઈ લાગી ગયા બાદ હવે આમાં આપણે રનર લગાવી દઈશું અને પછી આવી રીતે બંને મેઇન પીસને જોઈન્ટ કરી અને આવી રીતે અસ્તરમાં જોઈન્ટ કરવાનું છે અને મેઇન ફેબ્રિકમાં જોઈન્ટ કરી અને ચારે સાઈડ સિલાઈ લગાવવાની છે. થોડીક આપણે પલટાવવા માટે જગ્યા રાખવાની છે જેથી આપણે સીધું કરી શકીએ બેગને. અહીંયા મેં થોડીક જગ્યા મૂકી દીધી છે ત્યાં. અને પાછી આપણે સિલાઈ સ્ટાર્ટ કરી અને જ્યાં આપણે જગ્યા રાખેલી હતી ત્યાંથી આપણે સીધું કરી લઈશું. અને અહીંયા આપણે કોર્નર પહેલાં 1 ઇંચ કોર્નર ઉપર પકડી આવી રીતે અને 1 ઇંચનું નિશાન લગાવવાનું છે અને ઉપરથી હું સિલાઈ લગાવી લઈશ. એવું આપણે ચારે કોર્નર ઉપર કરવાનું છે. ને જે એક્સ્ટ્રા હતું એને મેં કટ કરી લીધું છે. આ કોર્નર ઉપર પણ 1 ઇંચ રાખી અને સિલાઈ લગાવી અને કટ કરી લઈશ. ચારે કોર્નરમાં મેં કરી લીધું છે. હવે આપણે બેગને સીધું કરી લેવાનું છે. આવી રીતે અંદર ગુસાવતા જવાનું છે અને સીધું કરી લેવાનું છે. તો બેગ આ સીધું થઈ ગયું છે અને હવે જે આપણે જગ્યા મૂકી હતી તેની ઉપરથી આપણને સિલાઈ લગાવવાની છે જેથી પેક થઈ જાય જે ખુલ્લી જગ્યા હતી એ. હવે જીપ ખોલી અને બેગને સીધું કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કેટલી સુંદર બેગ આપણી બનીને રેડી થઈ ગઈ છે. પર્સ, હેન્ડ પર્સ કેટલી સરસ લાગે છે. મેં આ વેસ્ટ કપડામાંથી જ બનાવેલી છે બેગ આખી. આ બેગની કોસ્ટ તમે કઈ રીતે કાઢી શકો એ હું તમને જણાવીશ. તો બેગની કોસ્ટ પહેલાં તમને કપડું લઈ લેવાનું. કપડું 1 મીટરમાંથી તમારી કેટલી બેગ આશરે બની જાય છે એ તમારે કેલ્ક્યુલેટ કરવાનું. પછી અંદર અસ્તર 1 બેગમાં કેટલું જોઈએ છે એ કેલ્ક્યુલેટર કરવાનું અને સ્પંજ અને ગ્રે કેટલું જોઈએ છે એ બધું કેલ્ક્યુલેટ કરી અને આ જીપને બધી મટીરિયલ આપણે એક એવી રીતે લેવાનું. 1 મીટર સ્પંજ લીધો હતો એ આશરે એનામાંથી કેટલી બેગ બનાવી હતો 12 થી 13 બેગ આરામથી. તો તમે એક સીટ આવે છે આખી એનામાંથી આવી બેગ 12 થી 13 બેગ આરામથી બનાવી શકો. તો એવી રીતે કેલ્ક્યુલેટર કરવાનું. તો સ્પંચની એક સીટ 40 રૂપિયાની આવે છે. એવી જ રીતે ગ્રેનું કેલ્ક્યુલેટ કરવાનું કે 1 મીટર ગ્રેમાંથી તમે કેટલી બેગ બનાવી શકો અને પછી એની પ્રાઇસ કાઢવાની. મટીરિયલ બધું કેલ્ક્યુલેટર કરવાનું કે આટલી બેગમાં આટલું
મટીરિયલ જોયું અને પછી તમે તમારું માર્જિન, તમારી મહેનત રાખી અને બેગનું પ્રાઇસ નક્કી કરી શકો. આ બેગ તમે આરામથી 100-120 રૂપિયામાં આરામથી વેચી શકો, કારણ કે કપડું એનું એકદમ હેવી અને સારું છે. તો સિટી ગામડાના રીતે હું કહું છું, 120માં તમે આરામથી આ બેગ વેચી શકો. સિટીમાં તો થોડાક હેવી લઈ લો તો પણ ચાલી જાય. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. બાય બાય.